નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે તમારી સમક્ષ જે DGUSCL ની પરીક્ષા છે એમાં ને જે પરીક્ષા 2018ની અંદર લેવાયેલી હતી 14/7/2018ના રોજ, એ પ્રશ્ન પેપરની આન્સર કી અહીંયા તમને જોવા મળશે. જે લોકો તૈયારી કરે છે DGUSCL ને લગતી અને વિદ્યુતની અંદરના જે કંઈ પ્રશ્ન જવાબની સાથે સાથે જનરલ સ્ટડીઝના પણ પ્રશ્ન જવાબ હોય છે એ પણ તમે આની અંદર જોઈ શકો છો. તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા વિડીયોઝ દ્વારા સતત તમારું જ્ઞાન વધતું રહેશે. એના વિશેની માહિતી પહેલાં જોઈ લઈએ, જેમાં પહેલાં આવે છે સેક્શન પ્રમાણે ઇંગ્લિશનું સેક્શન છે ગ્રામર માટેનું. જો વિડીયો ગમે તો લાઇક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, જેથી કરીને આવા વિડીયોઝ દ્વારા બીજાને પણ જ્ઞાન મળતું રહે. વાત કરીએ હવે ઇંગ્લિશ ગ્રામરના પ્રશ્નની. ગીવ ધ પ્લુરલ ઓફ લીફ, લીફનું બહુવચન થશે લીવ્સ. ફાઇન્ડ આઉટ ધ ફેમિનેન નાઉન, ફેમિનેન નાઉન માટે હિરોઈની એ નાઉન થશે. ફાઇન્ડ આઉટ ધ એક્ઝેક્ટિવ, રાહુલ્સ ફાધર ઇઝ અ ડૉક્ટર. તો રાહુલ્સ અંડરલાઈન કરેલું છે એ એડજેક્ટિવ શું, એનું પ્રોપર એડજેક્ટિવ થશે. ધેર ઇઝ બ્લેન્ક સુગર ઇન ધ ટીન, સો યુ કેન ટેક ઇટ એન્ડ મેક ટી. ધેર ઇઝ અ લિટલ સુગર, સુગર છે, ખાંડ છે, એ આપણે થોડી કેવી રીતના કહી શકીએ, એટલે એના માટે શબ્દ છે લિટલ વાપરવો પડશે. વી ઓફન બ્લેન્ક ટુ ધ ઓફિસ, વી ઓફન ગો ટુ ધ ઓફિસ. આઈ બ્લેન્ક માય મધર, આઈ એમ હેલ્પિંગ માય મધર. ત્યાર પછી થશે ચૈતન્ય વોઝ પનિશ્ડ બ્લેન્ક, હી પ્લેડ અ મિસચેફ. ચૈતન્ય વોઝ પનિશ્ડ બીકોઝ હી પ્લેડ અ મિસચેફ. ધ બ્લેન્ક લોટસ ઇઝ ધ અવર નેશનલ ફ્લાવર, એટલે ધ આવશે એમાં કમળ માટે, નેશનલ ફ્લાવર માટે ધ વાપરવો પડશે આર્ટિકલ. સિનોનિયમ છે કરિક્યુલમ, નો થશે સિલેબસ, સમાનાથી કરિક્યુલમ થશે સિલેબસ. એન્ટિનિયમ વિરુદ્ધાર્થી થશે ફ્રેન્ડ, નો ફોય દુશ્મન. ઓડ વન આઉટ, એમાંથી ક્યુ જુદું પડતું હોય, નેપ્યુ નિસ કઝિન એ ત્રણે સરખા છે, નર્સ છે જુદું પડે છે. પછી રેવતી કાકી ડેડ બ્લેન્ક મલેરિયા, રેવતી કાકી ડેડ ઓફ મેલેરિયા. ચૂઝ ધ ઇનકરેક્ટ સ્પેલિંગ, એમાં ટ્યુઝડેનો સ્પેલિંગ ઇનકરેક્ટ છે, બાદના સ્પેલિંગ છે એ બરાબર લખેલા છે. ઓડ વન આઉટ, ખોટી જોડણી છે એમાં કઈ છે, એમાં આવશે લીફ લિપ્સ, આવી રીતના ના લખી શકીએ, એ ખોટું છે. ગીવ ધ સિનોનિયમ પર્ટિક્યુલરનું સિનોનિયમ થશે સ્પેસિફિક, કોઈ પણ એક માટે વાત કરતા હોય ત્યારે સિનોનિયમ પર્ટિક્યુલરનું થશે સ્પેસિફિક. અને વિરુદ્ધાર્થી માટે રાઇટનું વિરુદ્ધાર્થી રોંગ અથવા લેફ્ટ બંને થશે, બે બંને ઓપ્શન એ અને બી બંને. સ્પેલિંગ ઓફ 30 ઇઝ THIRTY ઇઝ ધ રાઇટ આન્સર. કર ધ સેન્ટેન્સ સી રિટાયર્ડ ફ્રોમ નેક્સ્ટ યર, સો ધ આન્સર ઇઝ સી રિટાયર્ડ નેક્સ્ટ યર, ફ્રોમ નેક્સ્ટ યર નહીં આવે. ચેન્જ ધ વોઇસ કરવાનું છે, હુ સિંગ્સ ધીસ સોંગ, બાય હુમ ઇઝ ધીસ સોંગ વોઝ સંગ, બાય હુમ ઇઝ ધીસ સોંગ સંગ, ક્વેશ્ચન માર્ક. ચૂઝ ધ વર્બ બિલીવ, બિલીવ છે એ ક્રિયાપદ. If one PI applied in the system and the user has not closed in system, with select the advance, will system allow applying another PI advance in the system? My answer ma kahi sako, not allowed. What is the meaning of AP? AP no meaning thase account payable. In LT billing pro forma, C report is for collection report kevai. When you choose the invoice type as the PO default, what information you have to enter to copy the supplier information? So PO default માટે તમે જે નંબર આપો છો સપ્લાયર ને માહિતી માટે, એમાં આવશે પરચેસ ઓર્ડર નવો નંબર. એ પછી આવશે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ HRMS, એમાં થાય હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ. ત્યાર પછી છે મીટર્સ આર ટેસ્ટેડ ઇન,
ખાલી જગ્યા મોડ્યુલ, તો ક્વોલિટી મોડ્યુલ થશે આન્સરમાં. ત્યાર પછી થશે વિચ ઇઝ ધ કરેક્ટ સિક્વન્સ ઓફ કલેક્શન ડિલેશન, એમાં થશે કલેક્શન માંથી કલેક્શન ડિલેશન. સપ્લાયર ઇનવોઇસ કેન બી પ્રિપેર્ડ ફ્રોમ વિચ મોડ્યુલ, એમાં આવશે એકાઉન્ટ પેએબલ. અને એલટી બિલિંગ ટેરિફ કોડ LTMD સ્ટેન્ડ્સ ફોર, એમાં આવશે મેન્યુફેક્ચરિંગ એન્ડ સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ. ત્યાર પછી થાય વોટ એડિશનલ ચાર્જિસ આર રિકવર્ડ ફ્રોમ કન્ઝ્યુમર વાઇલ મેકિંગ ઈ પેમેન્ટ ઓફ એનર્જી બિલ થ્રુ નેટ બેન્કિંગ, એમાં નો ચાર્જિસ થાય. પછી આવશે ફિલિપ કોટિન્હો કઈ રમત સાથે સંકળાયેલ છે, એમાં આવશે ફૂટબોલ. વર્લ્ડ ઇકોનોમિક્સ ફોરમના ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમાંક વર્ષ 2018માં કયો છે, એમાં આવશે 30મો. વર્લ્ડ ઇકોનોમિક્સ ફોરમની 48મી વાર્ષિક બેઠક કયા દેશમાં શરૂ થઈ છે, એમાં આવશે સ્વિટ્ઝર્લેન્ડ. કયા શહેરે ભારતની પ્રથમ હેલિકોપ્ટર ટેક્સી સેવા શરૂ કરી છે, એમાં આવશે બેંગ્લોર. ઉબેરના પ્રથમ ભારતીય બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે, આવશે વિરાટ કોહલી. કયા દિવસને વર્લ્ડ કન્ઝ્યુમર દિવસ તરીકે ઓળખવામાં આવશે, એમાં 15 માર્ચ. વિશ્વ કેન્સર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે, એમાં આવશે 4 ફેબ્રુઆરી. કયા દિવસે નેશનલ યુથ ફેસ્ટિવલ ઉજવાય છે, એમાં આવશે 12 જાન્યુઆરી. કઈ ટીમે 27મો સુલતાન અઝલન શાહ કપ જીત્યો છે, એમાં આવશે ઓસ્ટ્રેલિયા. વિશ્વ બેંકે તાજેતરમાં વર્ષ 2018માં ભારતના વિકાસનો અંદાજ કેટલા ટકા રાખ્યો છે, એમાં આવશે 7.3%. બે હજાર 2018 એશિયન બિલિયર્ડ ચેમ્પિયનશિપનું ટાઇટલ કોણે જીત્યું છે, એમાં આવશે પંકજ અડવાણી. કયા દિવસે 4 ફેબ્રુઆરીએ પોતાનો સ્વતંત્ર દિવસ ઉજવ્યો, એમાં આવશે શ્રીલંકા. સોની ઇન્ડિયાના MD તરીકે કોની નિમણૂક થઈ છે, એમાં આવશે સુનિલ નાયર. દેવીઘાટ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ ક્યાં આવ્યો છે, એમાં આવશે નેપાળમાં. એલ્યુમિનિયમનો મુખ્ય સ્ત્રોત કયો છે, એમાં આવશે બોક્સાઇટ. સૌપ્રથમ સંગ્રહાલયની સ્થાપના ભારતમાં ક્યાં થઈ હતી, એમાં આવશે કોલકાતા. પછી ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજ ક્યાં આવી છે, એમાં છે વેલિંગ્ટોન. ભારતીય બંધારણની કલમ 370 નીચેનામાંથી કોની સાથે લાગુ પડે છે, એમાં છે જમ્મુ કાશ્મીર. ઇતના સન્નાટા ક્યુએ ભાઈ, આ ડાયલોગ શોલેમાં કોણ બોલે છે, એમાં છે એકે હગલ. ઋતિક રોશનનું લાંબુ નામ શું છે, ડુગુ. નીચેનામાંથી કઈ સંખ્યા સૌથી નાની છે, એમાં છે 68 માં 69, સૌથી નાની સંખ્યા થશે. ત્યાર પછી 2 ના 5 વત્તા 2 ના 7 લસા લેવો પડશે, એટલે જવાબમાં આવશે ટોટલ લસા થાય 7 5 35, અને 7 વડે ગુણીએ એટલે 14, અને એને 5 વડે ગુણીએ એટલે 10, 14 ને 10 24 6 35. 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ 9 વત્તા 16 એટલે 25, 25 એ 5 નો વર્ગ થશે. શ્રેણી છે 1 6 11 17, પછી આવશે 23, પછી 30. શીરો 3 8 15, પછી 24 ને પછી 35. એ રીતના AZ CX FU પછી JQ C4X F9U I16R ને પછી આવશે L25O 9 તો 25 49 તો 81, 6 7 8 11 13 15 21 25, તો કેટલા થાય 29. 6 4 9 12 9 16 20 16 તો 25. નીચે આપેલી અપૂર્ણાંક સંખ્યાનો LCM એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવ કયો થશે, આનો LCM થશે 756 ના છેદમાં 5.
ચાલીસ ને પચાસ વચ્ચે 5, 21 નંબરની સરેરાશ કેટલી થશે? 45. જો એક્સ જેમ વાય બરાબર 4:5 હોય તો 2x વત્તા 3y અને 3x માઇનસ 2y નો ગુણોત્તર શું થશે? 23:2 થશે. જો 6 મીટર સળિયાનું વજન 22.8 કિલોગ્રામ હોય તો 11.25 મીટર સળિયાનું વજન કેટલું હોય? 42.75. જો સાદુ વ્યાજનો દર 10% પ્રતિ વર્ષ હોય તો રકમ કેટલા વર્ષમાં 4 ગણી થઈ જશે? 30 વર્ષમાં. જો સાદુ વ્યાજ દર 5% પ્રતિ વર્ષ હોય તો રૂપિયા 10,000 કેટલા વર્ષ? રૂપિયા 12,000 થશે, 4 વર્ષે. જો 6 ક્રિકેટ બેટ રૂપિયા 36માં ખરીદ્યા હોય અને 2 ક્રિકેટ બેટ રૂપિયા 16માં વેચવામાં આવ્યા હોય તો આ વ્યવહારમાં કેટલા ટકા નફો થયો હશે? 33.33%. જો વેચાણ કિંમત પર નુકસાન રૂપિયા 20 છે તો તે ખરીદ કિંમત પર નુકસાન કેટલા ટકા વળી થશે? 16.66%. હુમલાની જન્મ તારીખ 27 જુલાઈ 1985 છે અને 24 ઓક્ટોબર 2007ના દિવસે કેટલી વૃદ્ધ થઈ હશે? આવશે 22 વર્ષ 2 મહિના અને 27 દિવસ. જો 18 મે 2001ના રોજ શુક્રવાર હોય તો 5 માર્ચ 2005ના દિવસે કયો વાર હશે? તેમાં જવાબમાં આવશે શનિવાર. નીચે જણાવવામાંથી ક્યુ લિવર્સ છે? લીપ વર્ષ નથી, 600 લીપ વર્ષ નથી. હવે ગણ આપેલા છે, એમાં બીમાંથી એક ગણ બાદ કરીએ તો શું થાય? તેમાં જવાબમાં આવશે 24, 25 ગણની અંદર. આકૃતિ શું દર્શાવે છે? એ માઇનસ બી યોગ બી માઇનસ છે. 6 પુરુષ અથવા 9 સ્ત્રી જે કામ 30 દિવસમાં પૂર્ણ કરે એ કામ 10 પુરુષ અને 12 સ્ત્રી કેટલા દિવસમાં પૂર્ણ કરશે? જવાબમાં આવશે 10 દિવસ. 4 માણસો 40 હેક્ટર 12 દિવસમાં ખેડે છે તો 24 માણસો 20 દિવસમાં કેટલા હેક્ટર ખેડશે? 400 હેક્ટર. નફો હંમેશા ખાલી જગ્યા પર ગણાય, મૂળ કિંમત ઉપર. ટેલિફોનના ડાયલની તમામ સંખ્યાનો ગુણાકાર શું થાય? 1 પણ નહીં. 1800 ખેલાડીઓનો સમૂહ કપ્તાન સાથે એક ટ્રેનમાં મુસાફરી કરે છે. દરેક 17 ખેલાડી માટે એક કપ્તાન છે. સમૂહમાં કેટલા કપ્તાન હશે? 100 કપ્તાન. બીસીસીઆઈની મિટિંગમાં 10 માણસો છે. બધા માણસ એકબીજા સાથે એકવાર હેન્ડશેક કરે છે તો ત્યાં એક સાથે કેટલા હેન્ડશેક થશે? 45. હાલમાં પિતાની ઉંમર છે એ બાળક કરતાં 3 ગણી છે. 5 વર્ષ પહેલાં પિતાની ઉંમર બાળક કરતાં 4 ગણી હોય તો બાળકની ઉંમર કેટલી હશે? 20 વર્ષ. ચાઇલ્ડનો કોડ આવી રીતનો હોય, મોડેલનો આવી રીતનો હોય, OLECICનો કોડ શું થાય? તો થાય 74853. સર્વેનો કોડ આવી રીતનો છે, WISDOMનો કોડ શું થાય? XHTCPL. જમ્પનો અર્થ ITLO અને કોપિયરનો અર્થ BNOLTQ. કેમ્પસનો અર્થ શું થાય? BZLOTR. જે વિદ્યાર્થીઓએ 2 વિષયમાં ડિસ્ટિંક્શન મેળવ્યા છે તેની શું ટકાવારી થશે? 10%. જે વિદ્યાર્થીઓએ ડિસ્ટિંક્શન મેળવ્યા છે તેની ટકાવારી શું છે? 44%. ગણિતમાં ડિસ્ટિંક્શન ગુણવાળા વિદ્યાર્થીઓ ની ટકાવારી શું થશે? 21.6%. કઈ કંપનીનું ટર્નઓવર વધારે છે? W નું. કંપની V પર કંપની X ના ટર્નઓવરની ટકાવારી કેટલી છે? 50%. પ્રથમ 3 કંપનીઓ અને છેલ્લી 3 કંપનીઓના ટર્નઓવરનો તફાવત શું છે? 3.33%. તમામ કંપનીઓનું કુલ ટર્નઓવરમાં કંપની W ના ટર્નઓવરનો ટકાવારીમાં ફાળો શું થશે? 29%. રિકનેક્શન ચાર્જ આવકના ક્યાં એકાઉન્ટ હેડ દ્વારા બુક કરવામાં આવે છે? પરચુરણ રસીદ.
એચટી ગ્રાહકોના વીજ બિલના બાકી લેના વિલંબિત ચૂકવણી ચાર્જનો દર કેટલા ટકા રહેશે? 15%. સ્ટોર રિસિપ્ટ એસઆર નોટ શેના માટે બનાવવામાં આવે છે? માલ સામાનના સ્ટોરમાં આવે ત્યારે. બિન કાર્ડ શું દર્શાવે છે? સ્ટોકનો જથ્થો. વિલ બિલ ચૂકવણી ચાર્જ કઈ તારીખે લેવામાં આવશે? બિલ આપ્યાની તારીખથી. કંપની દ્વારા ભોગવવામાં આવતો જીએસટી ક્યાં ઉઘરાવવામાં આવે છે? લાગુ પડતી સર્વિસના ખર્ચ ખાતે. જો કોઈ આઇટમનું શરૂઆતની સિલક છે 8,000 હોય, કામમાંથી પરત થયેલ 6,000 હોય, ખરીદી 2,000 હોય અને છેલ્લી સિલક 1,000 હોય, તો પછી એનો વપરાશ કેટલો થયેલો ગણાશે? 15,000. કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલાતો જીએસટી શું ગણાય? કંપનીની જવાબદારી. રૂપિયા 5,000થી ઓછી કિંમતની મિલકત ઉપર કેટલા ટકા ઘસારો ગણવામાં આવે છે? મૂળ કિંમતના 100%. સામાન્ય નોંધ અને ખાતાવાહી શું છે? મુખ્ય ખાતાની નોંધ છે. તો આ હતા અત્યાર સુધીના ડીજીએસસીને લગતા પ્રશ્ન જવાબની યાદી. તો આના દ્વારા તમને ખ્યાલ આવ્યો હશે કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. જે લોકો તૈયારી કરતા હોય એ લોકો સબસ્ક્રાઈબ કરી લે ચેનલને, જેથી કરીને આવા વિડીયો દ્વારા સતત તમારું જ્ઞાન વધશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. જોતા રહો વિડીયો, જ્ઞાનમાં વધારો કરતા રહો. થેન્ક યુ વેરી મચ. ટેક કેર.